હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે બંગાળની ખાડીનું ચોમાસું હવે ગુજરાત તરફ આગળ વધ્યું છે। બંગાળની ખાડીનું ચોમાસું 8 જુલાઈ સુધી વરસાદ આપશે। 28 જૂનથી રાજ્યમાં અતિ ભારે વરસાદની સંભાવના, તો મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ નોંધાય તેવી સંભાવના છે। વાવાઝોડાથી વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી છે। મધ્ય ગુજરાતમાં 200 મિલીમીટરથી વધુ વરસાદની સંભાવના। 30 જૂન બાદ વરસાદની તીવ્રતામાં વધારો થશે। અમદાવાદ, ગાંધીનગર, આણંદ, વડોદરામાં ભારે વરસાદ રહેશે, તો સુરત, વલસાડ, નવસારી, તાપીમાં પણ અતિ ભારે વરસાદ રહેશે। સૌરાષ્ટ્રના ભાગોમાં અતિ ભારે વરસાદની સંભાવના છે। ડાંગ, પંચમહાલમાં અતિ ભારે વરસાદની સંભાવના। અમરેલી, ભાવનગર, પોરબંદર, જૂનાગઢમાં પણ વરસાદની સંભાવના છે, તો દ્વારકા, રાજકોટ, જામનગરમાં વરસાદની સંભાવના। ચોમાસા અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। બંગાળની ખાડીનું ચોમાસું ગુજરાત તરફ આગળ વધ્યું। આગામી 28 તારીખથી રાજ્યમાં અતિ ભારે વરસાદની સંભાવના છે, તો મધ્ય ગુજરાત દક્ષિણમાં સૌથી વધુ વરસાદ નોંધાય તેવી સંભાવના અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી। વાવાઝોડાના કારણે બનેલી વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી છે। 30 જૂન બાદ વરસાદની તીવ્રતામાં વધારો થશે। અમદાવાદ, ગાંધીનગર, આણંદ, વડોદરામાં ભારે વરસાદની સંભાવના। દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ રહેશે। સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ અને પંચમહાલમાં અતિ ભારે વરસાદ પડશે, તો સૌરાષ્ટ્રના ભાગોમાં પણ અતિ ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। જૂનાગઢ, દ્વારકા, રાજકોટમાં પણ વરસાદની સંભાવના। લગભગ 26-30 તારીખમાં આ સિસ્ટમ ગુજરાતના ભાગોમાં પણ આવી જશે અને ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। અન્ય બાબતો જોઈએ તો આ સિસ્ટમ લગભગ 10 દિવસ ચાલશે અને આપણે ત્યાં જે વરસાદની સિસ્ટમ છે એ 8 જુલાઈ સુધી ચાલવાની શક્યતા રહે છે। એટલે આ જે વરસાદ જે છે એ વાવાઝોડું જે છે ત્યાંની ગતિવિધિના લીધે, કારણ કે આ વાવાઝોડું બંને સર્ક્યુલેશનમાં ભિન્ન ભિન્ન ભાગોમાં જતા હતા દેશના, એટલે બહાર ના જઈ શક્યું।